example, if you look at the following columns carefully, the sentence in A describes a village before the use of solar energy, and sentence in B describes the village after the solar energy plant was started. Read the two columns and fill up the blanks. कि यहाँ छे solar energy plant शुरू થયો હતો તે પહેલા અને શરૂ થાય તે પછીનું જે છે એ માહિતી આપવામાં આવેલી છે અને જ્યાં જે વિગતો ખૂટે છે તે વિગતો અહીંયા પૂર્ણ કરેલી છે તો અહીંયા આપણે જોઈએ એમાં આપણે પૂછે ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલાર એનર્જી જ્યારે બીમાં છે ધ વિલેજ ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર એનર્જી પછી બીજું વાક્ય છે ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી અને સોલાર એનર્જી પ્લાન્ટ છે એ શરૂ થાય છે ત્યારબાદ એવરી હોમ હેઝ ઇલેક્ટ્રિસિટી પછી ધેર વોઝ નો ફેન ઇન એની હાઉસ અને જ્યારે સોલાર એનર્જી આવે છે ત્યારબાદ ધ હાઉસિસ હેવ સોલાર ફેન્સ પછી હું આગળ લખે છે ધ વિલેજ સ્ટ્રીટ્સ વર ડાર્ક અને ધ વિલેજ સ્ટ્રીટ્સ હેવ લાઇટ પછી પાંચમું વાક્ય છે ધેર વોઝ નો ટેલિવિઝન સેટ અને સોલાર એનર્જી બાદ ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ પછીનું છે પીપલ યુઝ ફાયર વુડ ફોર કુકિંગ અને પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર કુકર્સ અને છેલ્લે છે ધ કિચન્સ વર ફૂલ ઓફ સ્મોક અને જ્યારે સોલાર એનર્જી નો પ્લાન્ટ છે શરૂ થાય છે ત્યારબાદ ધ કિચન્સ આર સ્મોકલેસ નાઉ તો અહીંયા છે એ સોલાર એનર્જી જ્યારે છે એ આવે છે એનો પ્લાન્ટ છે શરૂ થાય છે તેની અહીંયા છે વિગત આપવામાં આવેલી છે અને ત્યારબાદ એના નીચે આપેલું છે ઈમાં ઇટ ઇઝ સન્ડે ટુડે અલીસ પેરેન્ટ હેવ ટોલ્ડ હિમ ટુ ડુ અ ફ્યુ થિંગ્સ ગિવન બિલો ઇઝ ધ લિસ્ટ ઓફ થિંગ્સ અહીંયા છે એને છે લિસ્ટ આપેલું છે વોટ અલી હેઝ કમ્પ્લીટેડ ઇઝ માર્ક એન્ડ વોટ હી હેઝ નોટ માર્ક જ્યારે છે એને કામ કરેલું છે તેની સામે રાઇટ છે અને નથી જે કામ કરેલું તેની સામે ચોકડીની નિશાની આપેલી છે વર્ક ઇન પેર્સ એન્ડ આસ્ક ક્વેશ્ચન ટુ ઇચ અધર અબાઉટ ઓલી એન્ડ રાઇટ ધેમ કે અહીંયા છે એ વિગતો જુઓ અને તેના પરથી છે તમે જે કાર્ય કરેલું છે તે અહીંયા વાક્ય જુઓ તેમાં એક ઉદાહરણ પણ આપેલું છે અલી હેઝ અલી અરેન્જ હિઝ બુક જો પ્રશ્ન પૂછેલો છે તો નો હી હેઝ નોટ તો આવી રીતના છે તમે અહીંયા વાક્ય છે આ વિદ્યાર્થી જો તમારી પાઠ્યપુસ્તકમાં જાતે પૂર્ણ કરશે હવે આપણે એક્ટિવિટી 7 જોઈએ જેમાં આપેલું છે વૃંદા અલી ચિંતન અંજુ એન્ડ અમિત હેવ પ્લાનેટ અ પિકનિક યુઝ ધીસ ક્લ્યુ એન્ડ મેક સેન્ટેન્સ હવે અહીંયા છે વૃંદા અલી ચિંતન અંજુ અને અમિત આ બધા છે એ પ્લાન કરે છે તો અહીંયા એના માટેના ક્લુ પણ આપેલા છે જેમાં 9 ક્લુ આપેલા છે અને એક એક્ઝામ્પલ આપેલું છે ધે હેવ ઇન્વાઇટેડ લીલા દિવ્યેશ જૈમિની એન્ડ વિરાધા તો આ પ્રમાણે છે કે તમે એ ક્લુ ઉપરથી જો વાક્ય બનાવો અને ત્યારબાદ બીમાં આપેલું છે ઇટ ઇઝ 2 અવર્સ બિફોર ધ એન્યુઅલ એક્ઝામિનેશન રાઇટ અ પેરેગ્રાફ ડિસ્ક્રાઇબિંગ વોટ યુ હેવ ડન આસ્ક યોર સેલ્ફ આઈ એમ રેડી તો એના માટે એક્ઝામ્પલ આપેલું છે આઈ હેવ પુટ 2 પેન્સ ઇન માય કંપાસ બોક્સ આઈ હેવ પછી તે પરથી તમે અહીંયા છે એ લખી શકો તો તમારી પાઠ્યપુસ્તકમાં આ પ્રવૃત્તિ તમે જાતે પૂર્ણ કરો હવે એક્ટિવિટી 8 જોઈએ જેમાં આપેલું છે ઓલ ધ વર્ડ્સ ગિવન બિલો આર રિલેટેડ ટુ ધ સન મેક સેન્ટેન્સ ઇન યુઝિંગ ધીસ વર્ડ્સ કે આ છે વર્ડનો ઉપયોગ કરી અને તમે સૂર્યને અનુસંધાને છે કંઈ પણ વાક્ય બનાવી શકો તો આ શબ્દનો ઉપયોગ કરી અને તમે વાક્ય બનાવો નાવ રાઇટ અ પેરેગ્રાફ ઓન ધ સન યુઝ સમ ઓફ ધ વર્ડ્સ ગિવન અબોવ તો અહીંયા છે એ આ પ્રવૃત્તિ છે વિદ્યાર્થીઓ જાતે કરશે કે જેમાં આ જે શબ્દ આપેલા છે અને સૂર્ય વિશેના છે અને તેના ઉપયોગ કરી અને તમારે વાક્ય બનાવવાના છે તો આ પ્રવૃત્તિ તમે તમારા પાઠ્યપુસ્તકમાં જાતે કરી શકો તો અહીંયા છે આપણું જે યુનિટ 4 જોયું કે જેનું નામ હતું સન ટુ તો એ આપણે અહીંયા પૂર્ણ થાય છે કે જેમાં આપણે સૂર્ય અને સૂર્ય ઉર્જા તો એના વિશેની માહિતી જોઈ અને 8 એક્ટિવિટી જોઈ તો એ વિશે આપણે અલગ અલગ